अमरेली जिल्लानी वडियानी प्राथमिक शाळा वडियानी मिडल प्राथमिक स्कूल नंबर एक नी शाळा જોઈને તો ધોરણ 1 થી 5 ના 32 જેટલા વિદ્યાર્થીઓને માત્ર એક શિક્ષિકા બહેન ભણાવતા નજરે પડે છે, જ્યારે કુલ 51 વિદ્યાર્થીઓમાં ધોરણ 1 થી 8 ના વર્ગો ચાલુ છે અને 3 શિક્ષિકાઓ છે, જ્યારે આ શાળાની દુર્દશા જોઈને વિદ્યાર્થીઓના ભાવિ સામે પ્રશ્નાર્થ ઊભા થઈ રહ્યા છે। मिडल स्कूल प्राथमिक शाळा जुनवाणी नळिया में बेस्ती प्राथमिक शाळा छे, पण बाळको भयना ओथार तळे भणवानी मजबूरी छे। आजूबाजूना 3 ओरडा तो साव जर्जरित होवाथी त्यां विद्यार्थीओने नथी बेसाडता, पण जे वर्गखंडमां बेसाडे छे त्यां पण नळिया विद्यार्थीओना माथे पड़े तेवी विकट परिस्थितिओ वच्चे विद्यार्थीओने भणवानी मजबूरीओ स्पष्ट देखाई रही छे। જ્યારે શાળામાં શ્વાનો બેઠા હોય ત્યારે શાળાના આચાર્ય દ્વારા કેમેરામેન કંડારતા કેમેરામેન સાથે અભદ્ર વર્તન કરીને પોતાની શાળાઓની ક્ષતિઓ છુપાવવાનો પ્રયત્ન કર્યો હતો અને મીડિયા થકી માહિતી બહાર ન જાય તે માટે ધમકાવતા શબ્દો કેમેરામાં કેદ થયેલ હતા। જ્યારે સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ બોલવા તૈયાર ન હતા, પણ સ્કૂલ બહાર વિદ્યાર્થીના વાલીએ પણ ટૂંકમાં જવાબ આપી દીધો હતો। મિડલ પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા મીડિયાને ધમકાવ્યા હતા અને સ્કૂલમાં અંદર કોની પરવાનગીથી આવ્યા તે અંગે પ્રશ્નો કર્યા, તો સ્કૂલના બાળકોને મધ્યાહન ભોજનમાં ગાંઠિયા જ પીરસાતા હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે। જ્યારે મીડિયાને પ્રથમ ધમકીઓ આપતા આચાર્ય બાદમાં પ્રાથમિક શાળામાં એક પણ ઓરડો બેસવા લાયક ન હોવાનું ખુદ આચાર્ય જણાવ્યું હતું અને પટ્ટાવાળાથી લઈને આચાર્ય સુધીની કામગીરી કરતા હોય ને ધોરણ 1 થી 5 પોતે એક જ ભણાવતા હોવાનું સ્વીકાર કર્યું, તે ઓરડા જર્જરિત હોવાનું ઉપર લેવલના અધિકારીઓને જણાવ્યું હોવાના ગીત આચાર્યએ ગાયા હતા। ગાંધીના ગુજરાતમાં શિક્ષણની અધોગતિ થઈ હોય તેમ રાજ્યની સરકાર દ્વારા આવી જર્જરિત પ્રાથમિક શાળામાં 51 વિદ્યાર્થીઓના ભવિષ્ય જોખમમાં હોવા છતાં તાલુકા શિક્ષણના અધિકારીએ લેખિત રજૂઆત આવે તો કાર્યવાહી કરવાનું કહીને જવાબદારીમાંથી છટકવાનો પ્રયત્ન કર્યો હતો। રાજ્યમાં પ્રાથમિક શિક્ષણની શાળાઓનું શિક્ષણની વાત તો દૂર રહી, પણ શાળાઓ જ જર્જરિત હોય ત્યારે ભણશે ગુજરાતના નારાઓ વચ્ચે બાળકોનું ભવિષ્ય જોખમમાં દેખાઈ રહ્યું છે, તે અંગે સરકાર વિચારશે કે કેમ તે જોવું રહ્યું। ચોમાસામાં ભેજ મારે ને એટલે અમે પોતા કરીએ તો બાળકોને બેસી શકાતું નથી। હા, એ જૂની સ્કૂલ છે બહુ, એટલે હવે બાળકોના માટે તો કંઈક એમ કે આપણું બાળક હોય તો આપણે સારી જગ્યાએ બેસાડી, તો આ વાલીઓ આપણા માટે વિશ્વાસે મોકલતા હોય, એટલે મારે મારા બાળક કરતા એને વધુ સાચવવા જોઈએ। અમે 3 જણા છે સ્ટાફમાં, એમાં 2 ઉચ્ચતરમાં છે, 1 બેન ભાષામાં છે, 1 ગણિત વિજ્ઞાનમાં છે, અને હું છું ને 1 થી 5 ધોરણે હું ચલાવું છું, દાખલા કાઢવા કોઈ સ્કૂલનું કામ કરવું મીટિંગ રાખે એમાંય હું છું, અને સફાઈમાંય બહુ ઓછા પૈસા આવે છે, 1000 રૂપિયા જ આપે છે, એટલે સફાઈ કોઈ કરતા નથી, તો સફાઈ મારે જાતે કરવી પડે છે, ટોયલેટ બાથરૂમની સફાઈ હું કરું છું, એટલે આચાર્ય શું પટાવવાથી માંડીને આચાર્ય સુધી બધો જાત તમારી પાસે। અને એમાં મારી અત્યારે તબિયત સારી નથી, 3 મહિના પહેલા મને પગમાં ફ્રેક્ચર થઈ ગયું, તો 8 જ દિવસ રજા મૂકીને હું લાંબો પગ કરી અને સ્કૂલને અહીંયા ફરજ બજાવતી। નમસ્કાર, હું તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કુકાવાવ વડિયાની મિડલ સ્કૂલ બાબતે પ્રશ્ન બાબતે મિડલ સ્કૂલના આચાર્યશ્રીનો સંપર્ક કરતા, હાલ શાળામાં 2 રૂમો સારા હોય અને બાળકોની સંખ્યા ઓછી હોય, જે સારા રૂમોમાં બાળકોને બેસાડી અને અભ્યાસ કરાવવામાં આવે છે, જેટલા રૂમો જર્જરિત છે એ અંગેનું આચાર્યશ્રીને નિયત નમૂનાની દરખાસ્ત અમયના અભિપ્રાય સાથે તાલુકામાં મોકલવા જણાવવામાં આવેલ છે। હાલે આચાર્યશ્રી એવી કોઈ દરખાસ્ત કરેલ ન હોય, નિયત નમૂનાની દરખાસ્ત તેઓ દ્વારા કરી અમયનો અભિપ્રાય મેળવી